ગીર સોમનાથના કોડીનારથી 12 કિલોમીટર દૂર આવેલા છંતરાખડી ગામે 9 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા નિપજાવવાની ઘટનામાં પોલીસે એક શખ્સની અટકાયત કરી છે. સ્ટોરી બાય પરાગ સંતાણી, માં ન્યૂઝ લાઈવ, ગીર સોમનાથ, ગુજરાત. મારા જેઠનો દીકરો, એને ફાંસીની સજા સાહેબ કાલ દઈ દો. અમારે એને તમે કૂતરા નાખો તો કૂતરા નાખી દો, નદીમ નાખો તો નદીમ નાખો દો, ગટરમાં નાખો તો ગટરમાં નાખી દો. અમારે એને નો જ જોઈએ, સંતરાખડીમાં નો જ જોઈએ. અમારે નહીં આવું કર્યું એટલે સાહેબ, આવું કર્યું બાળકી માથે. એ તો બાળક હતું ને, એ તો થોડું સમજે. આ કહેવા માટે સાહેબ કે અમારે નો જોઈએ. ગામ આ કારણથી છે ભેગું થયું છે અત્યારે અમારા ગામમાં, કે નાના બાળકી ઉપર બાળ હત્યાના કેસમાં રેપ કરવામાં આવ્યો, જેના કારણે ગામ આખામાં આક્રોશ છે અત્યારે, કે ફાંસીમાં ફાંસીની સજા થવી જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ. અત્યારે મેં અત્યારે પોલીસ સ્ટેશન કોડીનારમાં એસપી સાહેબ અમારી ગામની મુલાકાતે આવ્યા હતા. એસપી સાહેબે બહુ સારો જવાબ આપ્યો અને સારો પ્રયત્ન કર્યો છે કે એને કડકમાં કડક સજા થાય એવી હું લાગણી આપીને ગયા છે. એના મમ્મી એમ કેસ કે સેવ લેવા ક્યાંથી ગઈ હતી 10:30 ગાળામાં, તો સેવ લઈને પાસે આવી નથી. 10:30 ગાળામાં ગઈ તો આવી નથી. 11 વાગે એની મમ્મી ત્યાં ગોતવા આવ્યા તો ત્યાં નથી. પછી એની આખા ગામમાં ગઈ હતી તો કાંઈ જ નહીં. છોકરો આ બાજુ આવ્યો તો એને જોઈ તો એના મમ્મીને કીધું. બસ આમ પટાણે છે એ સ્થિતિમાં હતી. જે બપોરે કોડીનાર પોલીસને હકીકત મળી કે અહીંયા કોડીનાર પોલીસ સ્ટેશનનાથી 15 કિલોમીટર દૂર ચંત્રાખડી ગામમાં એક ડેડ બોડી મળી છે, અને ડેડ બોડી 9 વર્ષની બાળકની છે, છોકરી છે, ગર્લ ચાઇલ્ડ છે. આ ડેડ બોડી મળ્યા પછી પોલીસે તાત્કાલિક ત્રણે ગામ આખામાં પૂછપરછ ચાલુ કરી અને એમની મધરનો સંપર્ક કરતાં આ દીકરી જે છે 10 વાગ્યાથી ઘરેથી નીકળી ગઈ હતી અને રમવા માટે નીકળી ગઈ હતી. અને ત્યાર પછી એમનો શક એવો હતો કે કોઈ વ્યક્તિએ એની સાથે કંઈક દુષ્કૃત્ય કર્યું છે, દુષ્કર્મ કર્યું છે અને એનું ડેથ થયું છે. ત્યાર પછી અમે ડેડ બોડી જે છે એ લઈ અને ફોરેન્સિક મેડિકલ એક્સપર્ટ ઓપિનિયન લઈ અને હવે અમે એક વ્યક્તિ પણ રાઉન્ડ અપ કર્યો છે અત્યારે, જે એના ગામનો જ છે, અને આગળની તપાસ પોલીસ કરી રહી છે અત્યારે. અત્યારે પોલીસને એવો શક છે કે આ રેપ વિથ મર્ડરનો કેસ છે. પોલીસ તરફથી અમે આ કેસમાં જેટલી ઝડપથી તપાસ થાય એટલી ઝડપથી તપાસ કરી રહ્યા છીએ. થોડાક સ્ટ્રોંગ એવિડન્સ પણ અમને મળી રહ્યા છે અત્યારે અને આમાં મેક્સિમમ પનિશમેન્ટ થાય એ પ્રકારે અમે આખી તપાસ કરાવીશું અને કાર્યવાહી પૂર્ણ. આ બધી વસ્તુ ઇન્વેસ્ટિગેશનમાં વધારે ડિટેલમાં આપને કહી શકશું, પણ જે પ્રાથમિક દ્રષ્ટિ અમને મળ્યું છે કે અહીંયા ડેડ બોડી ફેંકવામાં આવી છે, હત્યા આ જગ્યાએ નથી થઈ. બાકીની વિગતો તમને ઇન્વેસ્ટિગેશનમાં કહીશું. નહીં, પ્રાથમિક દ્રષ્ટિ અમને એમાં 2-3 સ્ટ્રોંગ વિટનેસ અને સ્ટ્રોંગ એવિડન્સ મળ્યા છે, એટલે અત્યારે તો એક જ આરોપી છે એવું અમે માનીએ છીએ અને એ આરોપી અમે રાઉન્ડ અપ પણ કરી લીધો છે. વધારે ડિટેલ એની ટેકનિકલ એનાલિસિસ સાથે કરીશું અને અમે પુરાવા અત્યારે ભેગા કરી રહ્યા છીએ. ફોરેન્સિક ડોગ સ્કોડ એની તમામની મદદ લઈ રહ્યા છીએ. રાજ્ય સરકારની પણ સૂચના છે આમાં કે આમાં મેક્સિમમ કન્વિક્શન થાય જે ભારતીય કાયદામાં જે જોગવાઈ છે એ મુજબ એવા પ્રયત્નો પોલીસ કરશે. એનું ફોરેન્સિક પીએમ અમે કરાવવાના છીએ અને ફોરેન્સિક પીએમ માટે ટીમ અમે જામનગર મોકલી રહ્યા છીએ. પીએમ આવ્યા પછી આપણને એકદમ સ્પષ્ટ કહી શકશું, પણ અત્યાર સુધી હથિયારનો બોડી ઉપર કોઈ માર્ક કે ઇન્જરી માર્ક નથી.